નમસ્કાર મિત્રો, લીગલ એડવાઇઝર સંજય પંડિત આપનું હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, હું આપ સૌનો ખૂબ જ આભારી છું, કારણ કે આપ મારા અગાઉના વિડીયોને ખૂબ જ એપ્રિશિએટ કરી રહ્યા છો, ખૂબ જ પ્રતિસાદ આપી રહ્યા છો, એ બદલ આપ સૌનો ખૂબ આભાર. મિત્રો, આજનો આપણો વિડીયોનો વિષય છે કે દરેક ગામમાં ગ્રામ પંચાયતમાં જે તલાટી મંત્રી હોય છે, આ તલાટી મંત્રી છે એની જે સત્તાઓ અને જવાબદારીઓ વિશેની આજે આપણે ચર્ચા કરવાના છીએ કે આ તલાટી મંત્રીએ શું શું કામ કરવાના હોય છે ગામમાં, એની જવાબદારી શું છે અને એને કેટલી સત્તાઓ આપવામાં આવી છે એની આ ચર્ચા આપણે વિડીયોના માધ્યમથી કરવાના છીએ. મિત્રો, તો મિત્રો, કોઈ પણ દરેક ગામમાં છે ગ્રામ પંચાયતમાં તલાટી મંત્રીની નિમણૂક કરવામાં આવતી હોય છે. જે તલાટી મંત્રી છે એ રાજ્ય સરકારના દિશા સૂચન હેઠળ કામ કરતો હોય છે અને રાજ્ય સરકારનો જેને કહેવાય કે રાજ્ય સેવક ગણાય છે, કર્મચારી ગણાય છે. મિત્રો, આ તલાટી મંત્રી છે એની સામાન્ય જે કામકાજની કે ગતિવિધિ કે કાર્યવાહી આપણે જોઈએ તો ગામની જમીનનું મહેસૂલ તથા હકપત્રક અને ગામની વસ્તી, ઢોર, પિયતના પાણીના સાધનો તથા અવારનવાર થતા રોગચાળા વગેરેની માહિતી રેવન્યુ એકાઉન્ટ્સ મેન્યુઅલના નિયત થયેલા 18 નમૂનામાં અદ્યતન રાખવાની હોય છે. એટલે એકના એક નમૂના પત્રક હોય છે, દરેક તલાટી મંત્રીએ નિભાવવાનો હોય છે. એમાં દરેક ગામમાં જે જમીન છે એનું મહેસૂલની વિગતો હોય છે, કેટલું મહેસૂલ ઉઘરાવવાનું છે, કઈ કઈ જમીનનું કેટલું મહેસૂલ છે, ગામની વસ્તી કેટલી છે, ઢોર કેટલા છે, પિયતના પાણીના સાધનો તથા અવારનવાર જો કંઈ રોગચાળા થતા હોય તો એની તમામ વિગતો છે આ નમૂનામાં ફોર્મમાં છે એને મેન્ટેન કરવાની હોય છે. આ સિવાય તલાટી ગ્રામ્ય કક્ષાનો રાજ્યનો જવાબદાર સેવક છે. ગામની સાચી પરિસ્થિતિ, જરૂરિયાતો તથા મુશ્કેલીની વિગતો તેણે તાલુકા મામલતદાર શ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી સમક્ષ યથાર્થ રીતે રજૂ કરવાની હોય છે. પાણીપત્રક તેણે ખેતરે ખેતરે ફરીને કરવાનું હોય છે તથા અનાવરીની કામગીરી પણ કરવાની હોય છે. એટલે ગામમાં જો કોઈ મુશ્કેલીઓ સર્જાતી હોય તો એની વિગતો છે એ યોગ્ય સમયે એને તાલુકા વિકાસ અધિકારીને, મામલતદારને અને DDO જેને કહી શકાય કે જિલ્લા વિકાસ અધિકારીને પણ એને ધ્યાન દોરવાનું હોય છે, એની રજૂઆત કરવાની હોય છે. આ સિવાય પાણીપત્રક એને ખેતરે ખેતરે જઈ અને ફરીને કરવાનું હોય છે અને અનાવરીની કામગીરી પણ એને કરવાની હોય છે. આ સિવાય જમીન મહેસૂલ કાયદો 1879 કલમ 16 તથા 17માં જણાવ્યા મુજબ તલાટીએ કામગીરી કરવાની હોય છે તથા રાજ્ય સરકારે નક્કી કરે તે મુજબના રજીસ્ટરો તથા હિસાબો રાખવાના હોય છે. તલાટીશ્રીની નિમણૂક તથા મુખ્ય ફરજો તેમજ ખાતેદારના હકો પણ આજે આપણે જાણીશું. એટલે તલાટી મંત્રીએ જમીન મહેસૂલના કાયદાની કલમ 16 અને 17માં જે કાર્ય જણાવ્યા છે એ તમામ કાર્ય કરવાના હોય છે, એ મુજબના રજીસ્ટરો મેન્ટેન કરવાના હોય છે, હિસાબ કિતાબ રાખવાના હોય છે. અને તલાટીની ફરજો જો આપણે જોઈએ તો મહેસૂલ વસૂલ કરવામાં તકેદારી રાખવાની અને લોકોને મહેસૂલ ભરવાની તારીખે સમયસર યાદી આપવાની હોય છે. એટલે તલાટી મંત્રીએ આ ગામ જે ગામમાં એની નિમણૂક કરવામાં આવી હોય એની મહેસૂલ ઉઘરાવવાની અને સમયસર લોકો પાસે મહેસૂલ વસૂલ કરવા માટેની યાદીઓ મોકલવાની જવાબદારી એની ફરજ છે. તેમણે હકપત્રક અદ્યતન રાખવાના હતા, પરંતુ હવે મામલતદાર કચેરી ઈ ધરા કેન્દ્રમાં જમીન દફતરનું કોમ્પ્યુટરાઇઝ થતાં ગામ નંબર 6ની નોંધ પાડવાની કામગીરી મામલતદાર કચેરીમાં થાય છે અને તલાટીએ ઈ ધરા મેન્યુઅલ અંતર્ગત કામગીરી કરવાની હોય છે. પહેલાં છે આ હકપત્રકો છે 7-12 છે એ બધા તલાટી મંત્રી જ મેન્ટેન કરતા, પરંતુ હવે ઈ ધરામાં કોમ્પ્યુટરાઇઝ થઈ ગયા છે એટલે મામલતદાર કચેરી આ તમામ કાર્ય થાય છે અને ઈ ધારાના મેન્યુઅલ મુજબની કામગીરી છે તલાટી મંત્રીએ કરવાની હોય છે. આ સિવાય 7-12માં પાકની નોંધ તેણે સ્થળે જઈને તપાસ કરી અને કરવાની હોય છે. 7-12માં જે પાક દર્શાવવામાં આવ્યા હોય છે ખેડૂતના એની પણ એમને સ્થળે જઈને તપાસ કરવાની હોય છે અથવા તો કરાવી લેવાની હોય છે કોઈને મોકલીને. એવી જ રીતે જમીન મહેસૂલના હિસાબો રાખવાની તેની જવાબદારી છે, ઉપરાંત અન્ય આંકડા એકઠા કરવાનું તથા રેવન્યુ એકાઉન્ટ્સમાં મેન્યુઅલમાં ઠરાવ્યા મુજબના નમૂના રાખવાની તેની જવાબદારી છે. તલાટીના બીજા ખાતાઓની લેણી રકમો વસૂલ કરવાની જવાબદારી છે અને આવા લેણાની માગણીની વિગતે તાલુકા બીજા મામલતદારશ્રીના મારફતે આવે છે. જે ગામની મહેસૂલ હોય તે ગામના તલાટીને સામાન્ય રીતે ભરવાની હોય છે. તલાટી તેના માટે ગ્રામ પંચાયત કચેરીએ બેસીને વસૂલાત કરે છે અને રકમ ભરનારને તુરંત જ સહી સિકાવડી પાકી છાપેલી પહોંચો આપે છે, પરંતુ કાચી આપવાની સખત મનાઈ છે. એટલે તલાટીએ દરેક રકમ માટે પાકી છાપેલી સિકાવડી પહોંચ આપવાની હોય છે. તલાટી મંત્રી જે મહેસૂલ વસૂલ કરે છે ગામનું એના માટે થઈને એને પાકી પહોંચ જ આપવાની હોય છે, કાચી પહોંચ આપવાની મનાઈ ફરમાવવામાં આવી છે. એટલે જ્યારે કોઈ પણ
ગ્રામજન છે એ પોતાની જમીનનું મહેસૂલ તલાટી મંત્રીને આપે અથવા તો ચૂકવણી કરે તો એની પાકી પોચ મેળવી લેવી જોઈએ, કાચી પોચ આપે તો એ માન્ય નથી મિત્રો. આ સિવાય પોતાની પાસેના ગામ નમૂના નંબર 6 તથા 7 બારના રેકર્ડ દફતરની પ્રમાણિક નકલ હવે મામલતદાર કચેરીથી મેળવવાની હોય તલાટી આવી નકલ ફી મેળવવાની રહેતી નથી. અગાઉ મેં તમને કીધું એમ કે 7 બાર છે કે નમૂના નંબર 6 છે તલાટી મંત્રી દ્વારા આપવામાં આવતા હતા એટલે ફી વસૂલ કરતા, પરંતુ હવે બધું ઓનલાઈન થઈ ગયું છે એટલે આ બાબતે એને કોઈ ફી વસૂલ મેળવવાની હોતી નથી. આ સિવાય ગામમાં આગ પૂર અછત કે આવી આપત્તિ અંગે તેને તુરંત ઉપરી અધિકારીને અહેવાલ મોકલવાનો હોય છે. તેમણે અછતની કામગીરી, નાગરિક પુરવઠા ખાતાની કામગીરી વગેરે કરવાની હોય છે. એટલે ગામમાં કોઈ કુદરતી આફત સર્જાય, પૂર આવે, ધરતીકંપ આવે અથવા તો બીજી કોઈ જેને કહેવાય કુદરતી આફત છે, આગ લાગી હોય, તો આવા તમામ જેને કહેવાય તમામ બનાવોની અહેવાલ છે એને તુરંત જ લાગતા વળગતા પુરવઠા અધિકારીને મોકલવાના હોય છે, જિલ્લા વિકાસ અધિકારીને, તાલુકા વિકાસ અધિકારીને પણ મોકલવાના હોય છે, અને નાગરિક પુરવઠા ખાતાની કામગીરી, આ તમામ કામગીરી છે તલાટી મંત્રી કરવાની હોય છે. આ સિવાય તલાટીએ તૂળની તપાસણી માટે વર્ષમાં 2 વખત ખેતરે ખેતરે સીમમાં જવાનું હોય છે. તે વખતે તૂળની નોંધ સાથે ગણોતિયાના સંબંધોના દફતરે ખરાઈ કરવાની, હદ નિશાનોની સ્થિતિ જોવાની, સરકારી પડતર જમીનની તપાસ કરવાની અને ગામ્ય રસ્તા કેળી વગેરે ઉપરના દબાણો થયા હોય તો તે શોધી કાઢવાની અને તાલુકા રિપોર્ટ કરવાની તેની જવાબદારી છે. હવે આ જે અગત્યની એક જવાબદારી આપના ધ્યાને દોરું તો તલાટીએ તૂળની તપાસણી માટે વર્ષમાં 2 વખત ખેતરે ખેતરે સીમમાં જવાનું હોય છે. તે વખતે તૂળની નોંધ સાથે ગણોતિયાના સંબંધોના દફતરની ખરાઈ કરવાની હોય છે, હદ નિશાનોની સ્થિતિ જોવાની હોય છે, સરકારી પડતર જમીનમાં જો કોઈ દબાણ થયા હોય તો તેની તપાસ કરવાની હોય છે અને એના હદ નિશાનોની સ્થિતિ જોવાની, સરકારી પડતર જમીનની તપાસ કરવાની અને ગામના રસ્તા કેળી વગેરે ઉપર દબાણો થયા હોય તો તે શોધી કાઢવાના અને તેનો રિપોર્ટ છે એ તાલુકા વિકાસ અધિકારીને સોંપવાનો હોય છે. આ તલાટી મંત્રીની જવાબદારીમાં આવે છે મિત્રો. આ સિવાય જમીન સતત પડતર રખાતી હોય તો ગણત ધારાના કાયદા મુજબ તેવી જમીન સરકારી વહીવટમાં લેવાની થાય તે અંગે તલાટીએ પહાણી પત્રક વખતે જમીન કોણ ખેડે છે તેની પણ તપાસ કરી અહેવાલ તાલુકે મોકલવાનો હોય છે. મિત્રો, ઘણી વખત ગણોતિયા છે લાંબા સમય સુધી ખેતી કરતા નથી અને જમીન છે પડતર પડી દે તો આવા કિસ્સામાં આવી જમીનો જે શ્રી સરકાર કરવાની હોય તો તે અંગેની નોંધ પણ કરે એને તાત્કાલિક તાલુકા વિકાસ અધિકારીને મોકલવાની હોય છે. પછી જો ખાતેદાર રાજીનામાની માગણી કરે તો તલાટીએ વગર ફીએ ફરજ તરીકે રાજીનામું લખી આપવાનું છે. આમ તલાટીની મુખ્ય ફરજ સરકારી મહેસૂલ ઉઘરાવવાની તથા તેના હિસાબો રાખવાની છે. તદુપરાંત જમીન મહેસૂલ નિયમોના વહીવટો હુકમ મુજબ કામગીરી કરવાની હોય છે. કોઈ ખાતેદાર છે એ રાજીનામું આપવા માગતો હોય તો તલાટી મંત્રીએ કોઈ પણ પ્રકારની ફી વસૂલ્યા વગર એને એ રાજીનામું લખી આપવાનું હોય છે. એટલે આજે મેં આપની સમક્ષ રજૂઆતો મૂકી કે તલાટી મંત્રીએ શું શું કાર્યવાહીઓ કરવાની હોય છે પોતાના ગામમાં, એની એક ટૂંકી રૂપરેખા મેં આપવાનો વિડીયોના માધ્યમથી પ્રયાસ કર્યો છે. હું આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે અને ગામમાં તમારા ગામના તલાટી મંત્રી છે એ આ પ્રકારની કાર્યવાહી કરે છે કે નહીં એની હવે તમને આ વિડીયોના માધ્યમથી ખ્યાલ આવશે. તલાટી મંત્રીએ શું શું કાર્ય કરવાના હોય છે અને જો આ કાર્ય ન કરતા હોય તો આ અંગે તમે યોગ્ય સત્તા અધિકારીને ફરિયાદ પણ કરી શકો છો મિત્રો. તો મિત્રો, જો આપને આ વિડીયો પસંદ આવ્યો તો તમારા ગ્રુપમાં જરૂર શેર કરજો જેથી કરીને આપણા ગુજરાતના તમામ ગામના લોકો સુધી આ માહિતી પહોંચે અને ગામના તલાટી મંત્રીઓ શું કાર્ય કરવાના હોય છે એનાથી ગ્રામજનો છે માહિતગાર થાય. મિત્રો, ફરી પાછો નજીકના ભવિષ્યમાં નવા કોઈ લીગલ ઇશ્યુ કે વિડીયો સાથે આપની સમક્ષ રજૂ થઈશ. ત્યાં સુધી મને રજા આપશો, પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર, જય હિન્દ. મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક ન કરી હોય તો અત્યારે જ કરજો. આભાર.